દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો તૈયાર થઈ જવાના આરે જ છે ત્યારે જરૂરિયાતમંદો અને ગરીબોને તેમના સપનાનું ઘર સોંપવામાં આવ્યું છે. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં ઘર વિહોણાને ઘર આપવાનો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2011ના સર્વે મુજબ 1483 લાભાર્થી આ યોજના મુજબ પાત્રતા ધરાવે છે, જે પૈકી વર્ષ 2016-2017 અને 2017-2018નો સંયુક્ત લક્ષ્યાંક 494નો છે. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં જિલ્લા વિકાસ અધિકારી આર આર રાવલના માર્ગદર્શન હેઠળ 494 મકાનનું કામ પૂર્ણ થવાને આરે પહોંચ્યું છે. લાભાર્થીની પસંદગીની મુખ્ય માપદંડ છે કે 2011ના SSSC ડેટા પ્રમાણેની જે ગણતરી છે આર્થિક સામાજિક પછાતપણાની, એમાં જે લોકો 7 પ્રકારની વંચિતતામાં જે આવે છે ક્રમવાર, એને આપણે પસંદ કરીએ છીએ. અને આ ડેટા પ્રમાણે જે લાભાર્થીઓ પસંદ કર્યા છે, અત્યંત ગરીબ, જરૂરિયાતવાળા, મકાન વિહોણા, અને ખરેખર જ્યારે આપણે સ્થળ ઉપર આ લાભાર્થીઓની સ્થિતિ જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે ખરેખર આ પાત્રતાને પાત્ર છે. અમારા રૂપામોરા ગામમાં 2 વ્યક્તિ છે, દેવી પૂજક ભૂરા અર્ષી સોલંકી અને ડાડુ બચુ સોલંકી, જે કાચા મકાનમાં રહેતા હતા. અને સરકારની આ યોજના અંતર્ગત 1,20,000ની સહાય આપવામાં આવેલી અને એમને પાકા મકાન બંધાવી આપવામાં આવેલા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભાણવડ તાલુકાના મોરજર ગામના રબારી પરિવારની મહિલા વાલીબહેનને પોતાના ઘરનું ઘર મળી ગયું છે. કાચા મકાનમાં રહેતા વાલીબહેનના પતિના અવસાન બાદ તમામ જવાબદારી તેમના શિરે આવી હતી. આવી પરિસ્થિતિમાં તેઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાને કારણે ઘર લેવાનું તેમના માટે એક સપનું જ રહી ગયું હતું. ત્યારે આજે સરકાર દ્વારા તેમને પાકું મકાન આપવા બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. 1,30,000 મદદ કરી મંત્રી સાહેબની. તો આ તરફ ભાણવડ તાલુકાના મોરજર ગામમાં જ રહેતા 80 વર્ષના વૃદ્ધા અગ્રાવત વેજીબેનની પણ પરિસ્થિતિ વેલીબેન જેવી જ હતી. તેમને પણ પોતાનું ઘર મળી જતા તેઓ વૃદ્ધા અવસ્થામાં નિરાતનું જીવન જીવી રહ્યા છે. તેઓ પણ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે. પૈસાની મદદ સરકારે પહેલી વખત આપી હોય ને, સરકારથી પૈસા પાસ થયા ને, એટલે સરકારનો સારું સાથે બહુ અને આભાર મને કરી દીધો. તો ભાણવડના અન્ય એક 70 વર્ષના એકલા રહેતા વૃદ્ધનું જૂનું કાચું મકાન પડી જતા અને લાભાર્થી તરીકે પાત્રતા ધરાવતા હોય તંત્ર દ્વારા યોજના અંતર્ગત સહાય મંજૂર કરી પાકું મકાન બનાવી આપતા તેઓ પણ પાકા મકાનમાં રહેતા થઈ ગયા છે. કાચું મકાન નળિયાવાળું હતો, આડ્યુંબાજુ ભાંગી ગયું હતું, નબળી સ્થિતિ હતી અને સરકારે કરી દીધું છે. પાકું મકાન 2 રૂમ બનાવી દીધા છે, તો એનો હું આભાર માનું છું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 3 આસામીઓને સહાય ચૂકવવામાં આવેલ છે. દરેક આસામીને 1,30,000 રોકડા અને 15,000 NREGA માંથી મજૂરી મળેલ છે. આધુનિક રસોડું, રૂમ, ઓછરી અને સંડાસ બાથરૂમ બધું બનાવીને કમ્પ્લીટ કરી અને હાલમાં જેવો તે મકાનમાં રહેશે. જિલ્લાના રૂપમોરા વિસ્તારમાં રહેતો શ્રમિક પરિવાર પણ ખુલ્લા ઘાસના ઝૂંપડામાં રહેતો હતો. ચોમાસું હોય કે શિયાળાની ઋતુ તેઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાએ તેમનું જીવન બદલી નાખ્યું છે. આ પરિવારને હવે પાકું મકાન મળતા તેઓ સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસામાં અમારે વરસાદની તકલીફ થતી, શિયાળે તાજની તકલીફ થતી, ઉનાળે અમારા ગરમીમાં બહુ તકલીફ થતી. તો આ સરકારે અમને જે સહાય કરી અને આ પાકા મકાન બનાવી દીધા, તો એ પ્રમાણમાં સહાય કરી તો આભાર એનો. વિકાસ આપે સરકાર આપણને, ગરીબ માણસને ઝૂંપડામાં રહેતા અને સારું કરી દીધો, આશરો કરી દીધો. કેટલાક જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારનું સપનું સરકારે સાકાર કરી દીધું છે. તેઓએ પોતાના ઘરમાં ગૃહ પ્રવેશ કરી પોતાનું ઘર હોવાનું સ્વાભિમાન તેમજ ખુશી મેળવી છે, ત્યારે બાકી રહેતા લાભાર્થીઓને આગામી વર્ષના લક્ષ્યાંકમાં સમાવી લેવામાં આવશે. દૂરદર્શન સમાચાર માટે દેવભૂમિ દ્વારકાથી કરણ જોશીનો રિપોર્ટ.